રંગેલા રાજકોટમાં પણ ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ જોવા મળ્યો ઊંધિયું લેવા માટે લોકો ઉમટી પડ્યા છે દુકાનો ઉપર ઊંધિયું ખરીદવા માટે લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે દાન પુણ્યનો પણ અનેરો મહિમા મકર સંક્રાંતિના પર્વ પર હોય છે ત્યારે ઊંધિયું ખાવાની પણ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને દુકાનો ઉપર રાજકોટમાં લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ઊંધિયું ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે વહેલી સવારથી પવનની ગતિ પણ સારી છે રંગીલા રાજકોટમાં પણ પવનની ગતિ સારી છે ટેરેસ પર છે અને લોકો પતંગ ચગાવી રહ્યા છે પરંતુ બપોરે ઊંધિયું ખાવાનું પણ રાજકોટમાં ખૂબ જ એવું મહત્વ છે આખા ગુજરાતમાં જોકે બપોરે લોકો ઊંધિયું ખાતા હોય છે ત્યારે ઊંધિયું લેવા માટે દુકાનો પર લોકો ઉમટી પડ્યા છે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે પરંતુ સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પણ જરૂરી છે

કે કચરો અચરો ખાઈ લે છે એવું નથી હવે સરસ માણસ જીવન જીવવા માંગે છે તો સારી જગ્યા પર્વ નો પણ મહત્વ સમજે છે અને સરસ જીવન અત્યારે જીવતા શીખા છે માણસો તો સારું છે આ ચોક્કસ આપને બીજું પૂછવા માંગીશ કોરોના નો કેર કેટલા દિવસથી વધ્યો છે ને એને કારણે એસઓપી આવી છે ડીજે નથી રાજકોટમાં રંગીલા રાજકોટમાં આજે સુનકાર પણ લાગી રહ્યો છે ધાબા અને અગાસી

થાળીમાં મોખરે જે ફર્સ્ટ મેનુ છે એ ઊંધિયું લેવા અત્યારે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે આ વખતે ગત વર્ષ કરતાં વીસ રૂપિયા કિલોમાં વધારે છે ત્રણસો એસી રૂપિયા કિલો છે છતાં લોકો ઊંધિયું તો ખાવું જ જોઈએ અને એમાં પણ અલગ અલગ બ્રાન્ડના ઊંધિયા માટે ખરીદી માટે અત્યારે રાજકોટ આવી પહોંચ્યા છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ધર્મેશ વૈદ રાજકોટ